चलो गुड आफ्टरनून स्टूडेंट बी कॉम सेमेस्टर सिक्स गुजराती 4000 जीडीपी છે બરાબર એની બીજી એન્ટિટી હિન્દુસ્તાન લિમિટેડ વાળો સમ પીએન ડેબિટ માં 4000 તો તમને દાખલામાં અત્યારે બે વસ્તુ આપેલી છે વેચાણ અને કુલ પડતર ઓકે આપણે બધાને ખબર છે કે જ્યારે આપણે નફા જથ્થા ગુણોત્તર શોધીએ છીએ એટલે કે પીવીઆર फेरफार नफो हो जाए तो अपन बदा खबर नफो कई रीते फाइंड आउट करिए वेचाण में कुल पड़तर माइनस करो वेचाण माइनस कुल पड़तर करो ए तक शू मिली जाए तमने नफो से मिली जत हो चेक करो तो 30000 और 50000 टोटल फेरफार आयो के तो के 80000 रुपया वेचाण में फेरफार जो है तो 6 और 4 लाख बने वे डिफरन्स थे के तो 2 लाख रुपया एने गुणिया 100 करो तमारो जवाब आवशे 40% नफा जथ्था ओके એટલે આપણો પહેલો પોઈન્ટ છે અહીંયા શું થઈ ગયો ક્લિયર થઈ ગયો પછી બીજા પોઈન્ટમાં તમને કીધું કે તમે શું ફાઇન્ડ આઉટ કરો તો કે તમે સ્થિર ખર્ચાઓ ફાઇન્ડ આઉટ કરો હવે સ્થિર ખર્ચા તમે ફાઇન્ડ આઉટ કરતા હો ત્યારે તમારે શું બનાવી નાખવાનું રહે આવકનું પત્ર એટલે કે વેચાણ 10000 આપણું વેચાણ કેટલું છે તો કે 6 લાખ નું છે હવે ફાળો ગોતવો હોય તો એને ગુણ્યા શું કરવું પડે પીવીઆર 40% લેકે ગણતરી કરો તો 6 લાખ ના 40% થાય કેટલા 2,40,000 રૂપિયા જે આપણો ફાળો થઈ જશે એટલે કે વેચાણ ઇઝ ઇક્વલ ટુ એસ અને ફાળો એટલે કે સી હવે આમાંથી બાદ શું કરવાનું તો કે બાદ આપણે સ્થિર ખર્ચ છે એ બાદ કરવો પડે સ્થિર ખર્ચને આપણે એફસી રીતે પણ ઓળખીએ છીએ પણ આપણે માહિતી આપેલી નથી દાખલામાં પણ નફો એટલે કે પ્રોફિટ આપણને આપેલો છે જો નફાની રકમ કેટલી છે તો કે 50000 રૂપિયા આપણી નફાની રકમ છે તો 2,40,000 માંથી 50000 માઇનસ કરો એટલે તમારી રકમ કેટલી થઈ જાય 1,90,000 જે તમારે ફાઇન્ડ આઉટ કરવા માટે કીધું છે કે ભાઈ સ્થિર ખર્ચાઓ શોધો તો સ્થિર ખર્ચાની રકમ કેટલી આવી ગઈ 1,90,000 હજી તમારે ત્રીજો પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવાનો એ પણ કીધેલો છે કે ચલિત ખર્ચાઓ ગોતો તો ચલિત ખર્ચ માટે આપણને બધાને ખબર કે વેચાણમાંથી ફાળો માઇનસ કરો એટલે ઓટોમેટિક શું મળી જાય તમને ચલિત ખર્ચ મળી જાય એટલે કે 6 લાખમાંથી આ 2,40,000 માઇનસ કરો એટલે 3,60,000 રૂપિયા છે આપણો શું થઈ જાય ચલિત ખર્ચ થઈ જાય પણ છતાંય તમારે આમાં ફેર અલગથી દર્શાવવું હોય તો તમે એવું લખી શકો કે એસ માઇનસ સી એટલે કે વી તમને મળી જશે એ રીતે ગણતરી કરો તો પણ 6 લાખમાંથી 2,40,000 તમે આ રીતે અલગથી દર્શાવી શકો છો અને તમારો જે આન્સર છે એ કેટલો થઈ જશે 3,60,000 રૂપિયા એટલે કે આ રીતે આપણે 3 પોઈન્ટ છે એ પૂરા થઈ ગયા પહેલું નફા જથ્થા ગુણોત્તર 40% બીજો આપણો અહીંયા આગળ સ્થિર ખર્ચ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે 1,90,000 ત્રીજો આપણો ચલિત ખર્ચ છે એ કેટલો છે 3,60,000 તો આટલી વસ્તુ આપણે અહીંયા શું કરી નાખી કમ્પ્લીટ કરી નાખી અને ડેટા નોટી માઇનસ કરી જોઈ લેવું 10000 જોઈ લેવું પછી આપણે પોસ્ટમાં જઈએ હવે આગળ તમે નેક્સ્ટ પોઈન્ટ ચેક કરશો તો તમને એમ કીધેલું છે સંતુલ બિંદુ રૂપિયામાં શોધો સંતુલ બિંદુ ₹1,90,000 ભાગ્યા 40% એટલે કે 4,75,000 રૂપિયા જવાબ આવશે ઓકે પછી તો કે પાંચમો પોઈન્ટ કીધું જ્યારે વેચાણ 8 લાખ હોય ત્યારે આપણે આપણો નફો શોધવાનો છે જ્યારે વેચાણ 8 લાખ રૂપિયા હોય ત્યારે નફો હવે જ્યારે આપણને નફો શોધવાનો કે અને વેચાણ આપી દીધું હોય તો આપણે શું કરવું પડે ફરીથી એક વખત આવકનું પત્ર એટલે કે વેચાણ તો કે વેચાણ કેટલું આપેલું છે આપણને 8 લાખ રૂપિયા આમાંથી તમે બાદ કરો શું તો કે ચલિત ખર્ચ પણ ચલિત ખર્ચ જ્યારે અવેલેબલ ન હોય ત્યારે શું કરવાનું તો કે ગુણ્યા પીવીઆર કરી નાખો
પીવીઆર કેટલું છે? 40% એટલે કે ફાળો તમને મળી જાય 8,40,000 એટલે કે 3,20,000 અને આમાંથી તમારે બાદ શું કરવાનું છે? તો કે બાદ કરવાનું છે સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ કેટલો છે? 1,90,000 રૂપિયા. એટલે કે 3,20,000 માંથી 1,90,000 માઇનસ કરો એટલે નફો કેટલો આવી જાય આપણો? એટલે કે જ્યારે વેચાણ 8,00,000 રૂપિયા હોય ત્યારે આપણો નફો થશે 1,30,000 રૂપિયા. ઓકે, એટલે આપણો આગળનો આ જે પોઈન્ટ હતો એ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. પછી તો કે આગળનો નેક્સ્ટ પોઈન્ટ છે, એમાં કીધું જ્યારે નુકસાન 10,000 હોય, જ્યારે નુકસાન રૂપિયા 10,000 હોય તો જરૂરી વેચાણ શોધો એવું તમને કીધું. હવે જરૂરી વેચાણ માટે આપણો જરૂરી વેચાણનો આખો દાખલો ગણતી વખતે ફોર્મ્યુલા આપણને આપેલી છે. જરૂરી વેચાણ બરાબર એફ માઇનસ એફ, પ્રોફિટ હોય તો પ્લસ ટી કરતા હોઈએ, પણ જ્યારે આપણે નુકસાન આપેલું હોય તો માઇનસ એલ આપણે કરવું પડે અને ભાગ્યા શું કરવું પડે? તો કે પીવીઆર એટલે કે 1,90,000. એમાંથી લોસ કેટલો કીધો તમને? તો કે નુકસાની 10,000 કીધી અને પીવીઆર તમારો કેટલો છે? તો કે 40%, એટલે કે 1,80,000 ભાગ્યા 40% કરો તમારો જવાબ તમને મળી જશે, એટલે કે 4,50,000 રૂપિયા તમારો જવાબ આવે. હવે જો સાતમો પોઈન્ટ તમને કીધું કે જ્યારે વેચાણ કિંમતમાં 20% ઘટાડો થાય આવતા હોય છે. હવે જો આપણું 2018 વેચાણ કેટલું છે એ જુઓ, તો કે 6,00,000. 2018 વેચાણ કેટલું છે? 6,00,000 રૂપિયા. હવે એમાં તમને એમ કહેશે કે આવતા વર્ષે કેટલો ઘટાડો આવશે? તો કે 20% ઘટાડો. ઓકે, 6,00,000 ના 20% કરો તો કેટલા રૂપિયા થાય? 1,20,000. તો નેક્સ્ટ યર 2019 એક્સપેક્ટેડ આપણું વેચાણ છે એ કેટલું થઈ જાય? 4,80,000. ઓકે, હવે આમાં બીજો પોર્શન તમને એક કીધેલો છે કે જ્યારે નફો 1,00,000 હોય તો જરૂરી વેચાણ છે. તો પાછું જરૂરી વેચાણ વાળી ફોર્મ્યુલા કે ભાઈ એફ પ્લસ પી ભાગ્યા પીવીઆર. એફ છે એ કેટલું છે? 1,90,000. પી એટલે કે પ્રોફિટ આપણને કેટલો કીધો? નફો 1,00,000. પીવીઆર કેટલું છે? 40%, એટલે કે ટોટલ 2,90,000 ભાગ્યા તમને 40% છે. એ ગણતરી કરો એટલે 2,90,000 ભાગ્યા 40%, 7,25,000 રૂપિયા તમારો જવાબ આવશે. એટલે આ દાખલો અહીંયા શું થઈ ગયો? તો કે તમારો કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, તો અત્યારે આપણે આટલું રાખીએ છીએ. જોઈ લેજો.